નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર મહત્ત્વની જે પાંચ માહિતી નિયમો એની વાત કરીશું માર્ચ મહિનાની અંદર શું તમને રેશન કાર્ડ ધારકોને અનાજ મળશે શું શું મળશે અને રેશન કાર્ડ ધારકો માટે અનાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે જે સંપૂર્ણ વિગતો આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું રાજ્યની અંદર એના રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકારનું જે મફત એટલે કે વિના મૂલ્યે પાંચ કિલો અનાજ આપવામાં આવશે ઘઉં અને ચોખા તો જે તમને ઘઉં તમને જે મળશે બે કિલોગ્રામ વ્યક્તિ રીતે અને ચોખાની અંદર તમને વાત કરીએ તો જે અગાતા ધરાવતા છે ને પી એચ એચ રેશન કાર્ડ ધારકો માટે જે અનાજ આપવામાં આવશે મિત્રો જે વ્યક્તિ દેશ ત્રણ કિલોગ્રામ ચોખા મળશે એ પણ વિના મૂલ્યે તમને કેન્દ્ર સરકારનું જે અનાજ છે એ તમને વિતરણ કરવામાં આવશે તો મિત્રો સાથે મિત્રો રાજ્ય સરકારનું અનાજની અંદર તમને જે મળશે તુવેદાર ચણાને ખાંડ તમને રાજ્ય સરકારના અનાજની અંદર આપવામાં આવશે મિત્રો બે હજાર ત્રેવીસ અંતર્ગત આ જે નવા નિયમો અનુસાર રાજ્ય સરકારનું અનાજ મળશે મિત્રો કેન્દ્ર સરકારનું જે તમને બે હજાર બાવીસ અને રાજ્ય સરકારનું અનાજ રાહત દરે મળતું હતું એની અંદર પણ તમને ઘઉં ચોખા સમાવેશ કરવામાં આવે છે મિત્રો તે વીસ અંતર્ગત એટલે કે બે હજાર ત્રેવીસ અંતર્ગત જે ઘઉં અને ચોખા રાજ્ય સરકારના અનાજમાં આપવામાં આવતા નથી જે પહેલાં મિત્રો જો તમે રેશન કાર્ડ્સો છે કે એ અંતર્ગત જે રાજ્ય સરકારનું જે રેગ્યુલર પહેલાં વિતરણ થતું હતું એ રીતે થવું જોઈએ કે ન થવું જોઈએ કમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો વધુમાં છે રેશન કાર્ડ ધારકો માટે પહેલી એટલે કે માર્ચ મહિના એની અંદર બંધ થશે તો એની પણ સંપૂર્ણ આપણે વિગતો જાણીએ તો મિત્રો વધુમાં વિગતો જાણીએ કે રેશન કાર્ડ ધારકો માટે પહેલી માર્ચથી ધવ મળવાનું બંધ થઈ જશે કયા પ્રકારની વિગતો છે એના વિશે વાત કરીએ મિત્રો સરકારે ખુલાસો કરે કેન્દ્ર સરકારને જે ખુલાસો છે તો મિત્રો ભારત સરકાર દ્વારા દેશના જે ગરીબો અને વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે જે અંતર્ગત ગરીબોને મફત રાશન અને સમાન જે વસ્તુ આપવામાં આવે છે મિત્રો આ ઉપરાંત જે કાર્ડ ધારકોને અનાજ આપવાનું પણ કામ કરવામાં આવે છે સરકારી આ યોજના અંતર્ગત જે લઈને સોશિયલ મીડિયા ઉપર એક એસએમએસ વાર કરવામાં આવે છે જેવામાં કહેવામાં આવી રહ્યું છે કે માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા મળવાનું બંધ થઈ જશે અને ઘણા લોકોને જે સોશિયલ મીડિયા ઉપર જે આ દાવો કરવામાં આવે છે મિત્રો જે આપણે જોઈએ કે ટેકનિકલ બ્લોક નામની એક ચેનલની અંદર આ દાવો કરવામાં આવે છે મિત્રો જે પીઆઈ બી અનુસાર આપણે જાણીએ કે જે ચેનલનું નામ છે એ પણ તમને દર્શાવવામાં આવ્યું છે અને જે મફત રાષ્ટ્રની જે કે રેગ્યુલર અણાજ છે એ તમને જે કેન્દ્ર સરકારનું મફત છે અને રાજ્ય સરકારનું જે રેગ્યુલર અણાજ છે એ આપવામાં આવશે મિત્રો આ જે એ દાવો છે અને આવો મેસેજ ફરી રહ્યો ફરી રહ્યો છે તો એ અંતર્ગત આવા પ્રકારની સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત બહાર કરવામાં આવી છે મિત્રો જે સત્ય તમારી સામે છે એ અંતર્ગત આ જોઈ શકો છો કે માર્ચ મહિનાની અંદર ઘઉં તમને મળશે જે કેન્દ્ર સરકારના માફત છે એ પણ વિતરણ કરવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે સૌથી મોટા સમાચાર જે કમોસમી વરસાદને લઈને આવી રહ્યા છે મિત્રો મફત બાજરી જે વિતરણ અંતર્ગત જે તમને આગામી કરવામાં આવે છે મિત્રો જે જેમને બાજરીનું વાવેતર કર્યું છે એમના માટે સૌથી મોટા સમાચાર છે કે ચાર માર્ચ એટલે કે આજે વડોદરા જે છોટાઉદેપુર જે ઉદયપુર અંતર્ગત ગીર સોમનાથ અને કચ્છમાં વીજળી સાથે વરસાદ ખાબી શકે છે મિત્રો વધુમાં છે કે જે ચાર પાંચ અને છ માર્ચની અંદર વરસાદ પડી શકે છે મિત્રો રાજ્યના ધીમા પગલે ઉનાળું શરૂઆત થઈ રહ્યું છે તો રાજ્યનામાં જે ઉત્તર પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે જે બફોર થતાં ગરમીનો અહેસાસ થાય છે તો મિત્રો ઉનાની શરૂઆત જ આખરી ગરમી થઈ રહી છે તો મહત્તમ તે તાપમાન અડત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી રહ્યું છે તો મિત્રો હજુ પણ સુધી બેથી લઈને ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે તો મિત્રો ચોવીસ કલાક તમારા જે યથાવત રહેશે પરંતુ માર્ચ જે ચાર માર્ચની વાતાવરણ દર પલટો આવશે એટલે કે આજે સૌથી મોટો પલટો આવશે તો મિત્રો કઈ રીત કઈ તારીખે વરસાદ વરખ વરખી શકે છે જે અંદર ગુજરાતની અંદર તો મિત્રો આજે ચાર માર્ચના દિવસ જે દાહોદ અંતર્ગત વડોદરા છે છોટા ઉદેપુર ગીર સોમનાથ કચ્છમાં વીજળી સાથે વરસાદની આગાહી જે આજે ચાર માર્ચે કરવામાં આવી છે પાંચ માર્ચના દિવસે જે વાતાવરણમાં પલટો આવશે એટલે કે કમોસમી વરસાદ થશે તો આ દિવસે આણંદ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગર અને કચ્છમાં જે માવઠું થશે છ તારીખે એટલે કે છ માર્ચના દિવસે સુરત વલસાડ નવસારી ગીર સોમનાથ અમરેલી ભાવનગરની અંદર માવઠું થશે તો મિત્રો જે ખેડૂતો માટે સૌથી મોટી યોજના છે એ અંતર્ગત પીએમ કુસુમ યોજના સ્કીમ ચાલી રહી છે તો મિત્રો ભારતના જે ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે સરકારે કિસાન જેવી ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે જેમાં ખેડૂતોને કૃષિ મશીનરી પર અનુદાન અને ખાતર જે પર સબસિડી લેલ સબસિડી જેવા લાભો આપવામાં આવે છે તેમાંથી એક પીએમ કિસાન કુસુમ યોજના છે જેમાં ખેડૂતોને સિંચાઈની સમાસ સમસ્યામાં મુક્તિ આપવામાં આવે છે એટલે કે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી અને સારા સમાચાર છે એ કે આની જે યોજનાની સમય મર્યાદા ધરવામાં આવી છે મિત્રો વધુમાં છે કે જે સરકારે આ યોજનાનો લાભ લેવા માટે હોવા માગતા હોય તો મિત્રો આની અંદર તમારે શું કરવું પડશે મિત્રો ભારતમાં જે મોટા ખેડૂતો હજુ પણ ખે ખેતી માટે વરસાદ નિર્ભર છે તો બીજી તરફ ઘણા ખેડૂતો ઇલેક્ટ્રિક ટ્યુબવેલ ઉપયોગ કરે છે અને તેમાં ખર્ચ નોંધપાત્ર વધારો થાય છે તો મિત્રો પીએમ કુસુમ યોજના અંતર્ગત જે સાધનો છે એ તમે ખરીદી શકો છો તો મિત્રો જે પહેલાં અંતર્ગત બે હજાર બાવીસની અંદર જે યોજના છે એ બંધ કરવામાં આવશે તો મિત્રો વધુમાં જે આપણે માહિતી મળીએ છીએ કે આ યોજના અંતર્ગત તમે હવે બે હજાર છવ્વીસ સુધી લાભ લઈ શકો છો તો મિત્રો આની અંદર જે પીએમ કુસુમ યોજના અંતર્ગત જો તમારે લાભ લેવો હોય તો માત્ર તમારે ઓનલાઈન અરજી કરવાની છે જે ડબલ્યુ ડોટ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને અરજી કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ જાણકારી જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત